कैसा बुद्धिमान है मानव, ईश्वर को धोखा देता है। सज्जनता का वेश बनाकर दुष्ट आचरण कर ले, किंतु कर्म फल की गहराई मूर्ख समझ नहीं पाता है। अपने हाथों खाई खोद कर खुद ही उसमें गिर जाता है। कर्मों के फल से न बचोगे, कर्मों के फल से न बचोगे, चलना बहुत संभाल के। अभी समय है अभी बदल लो देवर अपनी चाल के, अभी समय है अभी बदल लो देवर अपनी चाल के। नमस्कार, સુપ્રભાતમ, આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ। આજનો ઋષિ સંદેશ છે પાત્રતાની શરતે અનુદાન। દૈવી અનુગ્રહ આપણી પાત્રતાના આધારે જ મળે છે, તેથી તેના માટે બહુ ચિંતા કરવાને બદલે પોતાની આંતરિક શ્રેષ્ઠતા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। સત્પાત્રોને યોગ્ય મદદ કરવા માટે તથા માર્ગદર્શન આપવા માટે ઈશ્વરીય નિયમ એની મેળે કામ કરતો રહે છે। ગુરુ શોધવા નથી પડતા, અધિકારી શિષ્યને તે અનાયાસે જ મળી જાય છે। ફૂલ ખીલતા જ આત્મંત્રણ આપ્યા વગર ભમરા ત્યાં આવે છે અને ગુંજારવ કરે છે। જ્યાં ઊંડો ખાડો હોય છે ત્યાં આપોઆપ વરસાદનું પાણી ભરાઈ જાય છે। જો ખાડો નાનો હોય તો મોટા સરોવર જેટલું પાણી કઈ રીતે મળે? વાદળોએ મને ઓછું પાણી આપ્યું એવું તે ભલે કહે, પરંતુ હકીકત એ છે કે ખાડો છીછરો અને નાનો હોવાને કારણે અપાર જળરાશિનો સંગ્રહ કરવાના લાભથી તે વંચિત રહ્યો। વાદળો સરોવર તથા ખાડા સાથે કોઈ પણ જાતનો પક્ષપાત કરતા નથી। તેમણે તો એક સરખો વરસાદ વરસાવ્યો, પણ સરોવર તથા ખાડાને તેમની પાત્રતા પ્રમાણે જ લાભ મળ્યો। ઈશ્વર, દેવો કે સિદ્ધ પુરુષોને વરદાન આપવાની પ્રાર્થના કરવાની સાથે સાથે આપણે આપણી પાત્રતા તરફ પણ દ્રષ્ટિપાત કરવો જોઈએ અને તેને વધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ। અધ્યાત્મનો મહિમા અપરંપાર છે, તેના દ્વારા અગણિત લાભો મળે છે। માનવ જીવનની શ્રેષ્ઠ વિભૂતિ એ આધ્યાત્મ જ છે। અંતઃકરણમાં રહેલી રહસ્યમય શક્તિઓના જાગરણથી જ માણસ દેવ બની શકે છે, પરંતુ એ માર્ગે ચાલનાર માણસે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉપાસનાની સાથે સાથે પોતાના વ્યવહારિક જીવનને પણ શ્રેષ્ઠ અને પવિત્ર બનાવવું જરૂરી છે। એના વગર કઠોરમાં કઠોર સાધના પણ નકામી સાબિત થાય છે। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ જાન્યુ।